हे विज्ञान, आजे 8मी मेज एटले विश्व थैलेसेमिया डे। थैलेसेमिया शब्द कदाच नवो लागे, बहु पुराना वक्त में एने पांडु रोग थी ओळखता। महाभारत में पांडु राजा जेने पांच पांडव ए पांडु राजा ने खास प्रकार ना एनीमिया, क्यारे ए रोग नी ओळख एवी हती के जेने आवो रोग होय ए पांडु रोग कहेवाय। पण धीरे धीरे ख्याल आयो ए वक्ते कदाच थैलेसेमिया एने मेजर रोग होई शके। एटले पांडवो छे एना पुत्रो छे ए बायोलॉजिकल रीते उत्पन्न थयेला नथी, परंतु मनस्पति छे। युधिष्ठिर, कर्ण आ बधा मंत्रोथी उत्पन्न। પણ પાંડુ રાજાને એ તકલીફ હતી શરીર અને યુવાન વયે જેનું અવસાન થયું, એ વખતે પાંડુ રોગથી હતું। પણ ધીરે ધીરે જેમથી વિજ્ઞાનનો વિકાસ થતો ગયો, મેડિકલ ક્ષેત્રે અવનવા સંશોધન થતા ગયા, તેમ તેમ તે રોગની ઓળખ મળી। શરૂઆતમાં એ રોગને કુલિસ એનિમિયા કહેવાય। કુલિસ નામનો એક અમેરિકન વૈજ્ઞાનિક ભૂમધ્ય સમુદ્રના દેશોનો પ્રવાસ કરતા ત્યારે એણે જાણવા મળ્યું કે આખા વિશ્વમાં મેલેરિયા રોગ બહુ ફેલાયેલો છે, પણ ભૂમધ્ય સમુદ્રના અમુક રાષ્ટ્રોમાં ઇટાલી, ઇજિપ્ત આવા બધા મેલેરિયાનું પ્રમાણ ઓછું હતું। એટલે એના મનમાં થયું કે આમ કેમ, અને વિજ્ઞાનમાં જ્યારે આમ કેમ ને શા માટે ને એવા શબ્દો આવે એટલે એનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન હતો। એવી જ રીતે એણે એ સમયમાં ત્યાંના લોકોના લોહીનો અભ્યાસ કર્યો, ત્યારે એના ઉપર તેને જાણકારી મળી કે લોહીની આ લોકોમાં એક વારસાગત ઉણપને કારણે આ રોગ એને થતો નથી। એટલે એણે વધુ અભ્યાસ કર્યો, એ વખતે એને પોલીસ એનિમિયા નામ આપ્યું। પણ થેલેસેમિયા નામ એટલે આપ્યું થેલી કટલે સમુદ્ર, સમુદ્ર કિનારાની આસપાસ ખાસ પ્રકારનો એનિમિયા જોવા મળ્યો, એટલે થેલિક અને એનિમિયા શબ્દને ભેગા કરીને થેલેસેમિયા એ શબ્દની રચના થઈ, અને સમુદ્ર કાંઠે જોવા મળતી લોહીના એક ખામીને એ થેલેસેમિયા કહેવામાં આવ્યું। આ થેલેસેમિયા શું છે? તો કે થેલેસેમિયા સામાન્ય રીતે જોઈને કોઈ પણ વ્યક્તિને ખબર નથી પડતી કે આ થેલેસેમિયા અમને હશે કે નહીં, પરંતુ એનું પરીક્ષણ કરાવવું પડે। આ થેલેસેમિયાના પરીક્ષણમાં એ ખ્યાલ આવે છે, એટલે કે થેલેસેમિયા એક જાતની લોહીની વિલક્ષણતાને કારણે ઉત્પન્ન થાય છે એ નક્કી થઈ ગયું। હવે કઈ રીતે આ વિલક્ષણતા છે અને જરા બીજી રીતે આપણે એનો અભ્યાસ કરવામાં આવે, તો થેલેસેમિયાના બે પ્રકાર છે। એક થેલેસેમિયા માઇનોર કહેવાય, અથવા એને ટ્રેઇટ અથવા તાસીર જેવું આપણે કહીએ, એવી રીતે એની ઓળખ મળે। પરંતુ આ થેલેસેમિયા ટ્રેઇટ કે માઇનોર એ કોઈ રોગ નથી, એ સામાન્ય માણસ જેમ બધા કાર્યો કરી શકે। સામાન્ય માણસોની ગણે એ બધા કાર્યો એનાથી થતા હોય, એ બધા જ એમાં એને ક્યાંય તકલીફ પડતી નથી। એટલે આમ જુઓ તો થેલેસેમિયા એ કોઈ રોગ નથી, પણ એક પ્રકારનું એના લોહીમાં રહેલી એક ખામી છે, પણ એ રોગ નથી। થેલેસેમિયામાં કોઈ પણ દવાની જરૂર, માઇનોરમાં દવાની જરૂર રહેતી નથી, ઉપરાંત એને કંઈ ખાવા પીવામાં કોઈ ફેરફાર કે એવું બધું કંઈ રહેતું નથી। હા, પણ એક થેલેસેમિયા છે એ એક જાતના વાહક છે,
कई रीते वाघ छे आपणे जोईए, थेलेसेमिया माइनोर कई रीते खबर पड़े, सामान्य रीते कोईनो आपणे फेस जोईने आपणे खबर न पड़े आ थेलेसेमिया माइनर, परंतु एनु आपणे परीक्षण करावू पड़े प्रयोगशाळामां जईने લોહીનું. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે આપણા શરીરમાં લોહી છે, એ લોહીનું કામ આપણે સૌ જાણીએ છીએ કે શરીરના નાનામાં નાના ભાગને ઓક્સિજન પૂરું પાડી અને દરેકને જીવંત રાખવાનું છે. આ લોહીના બે ભાગ પડે, એક લોહીનો કણ વિભાગ કહેવાય, જેમાં બીજો પ્રવાહી વિભાગ. કણ વિભાગ છે એ 45% છે અને પ્રવાહી વિભાગ જેને પ્લાઝમા કહેવાય એનું 55% પ્રમાણ. પણ કણ વિભાગમાં પણ ત્રણ પ્રકારના કણો હોય છે. એક રક્ત કણો જેને આરબીસી રેડ બ્લડ સેલ, બીજા WBC એટલે કે શ્વેત કણો કહીએ, અને ત્રીજા છે એ તાપ કણો જેને આપણે પ્લેટલેટ કહીએ, એનું પ્રમાણ ત્રણેયનું થઈને 45%. અને પ્લાઝમા હોય છે, આ પ્લાઝમાની અંદર આપણે જાણીએ છીએ કે પ્રોટીન રહેલું હોય, અને આ પ્રોટીન છે એ અમિનો એસિડનું બનેલું હોય, એ ઉપરાંત બીજા રસાયણો પણ પ્લાઝમાની અંદર હોય છે. પરંતુ જે રક્તકણો છે અને લોહીનો લાલ રંગ છે એ હિમોગ્લોબિનને કારણે છે. હિમોગ્લોબિન શબ્દ જેવો છે કે હિમ એટલે લોહ અને ગ્લોબિન છે એ પ્રોટીન છે. હિમ એટલે લોહ, આયન જેને આપણે કહીએ, એ આપણા શરીરની અંદર પૂરતા પ્રમાણમાં ન હોય તો એનિમિયા થાય, વીકનેસ લાગે. એટલે આયન, હિમોગ્લોબિનમાં રહેલું આયન પણ એટલું જ અગત્યનું છે. બીજું, આ લોહી બને છે કઈ રહ્યા, તો કે અસ્થિ મજા બોન મેરો જેને કહીએ, એમાંથી લાલ કણો બનતા હોય છે. અને દરેક લાલ કણો સાઈઝ નક્કી હોય છે, અને એ જે સાઈઝ એના કદ હોય એનાથી નાના હોય તો એને આપણે કહીએ છીએ કે એ નાના કણ છે, એને થેલેસેમિયા માઇનોર કહેવાય છે. આમાં આપ જોઈ શકશો કે ત્રણ છે, જે આ વિભાગ છે એટલે કે મારી જમણી બાજુ એ રક્ત કણો છે, એની સાઈઝ નક્કી છે, પણ વચ્ચે છે એની સાઈઝ નાની છે. એટલે આ રક્તકણોની જે સાઈઝ અથવા કદ હોવા જોઈએ એનાથી જો નાના હોય તો એને આપણે થેલેસેમિયા માઇનોર કહીએ. પણ આ માઇનોર એક મેં શરૂઆતમાં જ કીધું, કોઈ રોગ નથી, એક જાતની શરીરની તાસીર છે. એટલે આ માઇનોર છે એ માત્ર એક વાહક છે. અને બીજો પ્રકાર છે થેલેસેમિયા મેજર. થેલેસેમિયા મેજર ક્યારે જન્મી શકે? થેલેસેમિયા મેજર એટલે શું? થેલેસેમિયા મેજર એટલે એવા બાળકોનો જન્મ થાય કે નાનપણમાં થોડા મહિના પછી એના શરીરની અંદર લાલ કણો બને નહીં, બને તો માત્ર ખોખા જેવા હોય, અંદર કોઈ કંઈ હોય નહીં. આ થેલેસેમિયા મેજર બાળકને બહારથી લોહી આપવું પડે. પણ એ ક્યારે સત્ય બને? કે જ્યારે બંને મા બાપ લગ્ન થયા હોય ને મા બાપ બંનેને જો થેલેસેમિયા માઇનોર હોય તો એ શક્યતા રહે. એને માટેની આપણે શક્યતા જોઈએ તો એ બાળકો ક્યારે ઉત્પન્ન થાય, તો આની અંદર એક સરસ મજાનું ચિત્ર છે આપ્યું હતું. આ ચિત્ર છે એમાં જોજો કે આ બે આમાં હસબન્ડ વાઈફ છે, બે નોર્મલ છે, એને ચાર સંતાનો જો અત્યારના સંદર્ભમાં તો ચાર સંતાન એ બહુ વધુ કહેવાય, પણ આ તો ગણિતીય માહિતી આપવા માટે તમને ખાસ આ બતાવું છું કે આ બંને મા બાપ નોર્મલ છે, કોઈ એનામાં ખામી નથી, એટલે કોઈ થેલેસેમિયા માઇનોર કે નથી. તો એના સંતાન બધા સારા સારા જન્મ છે, એને કોઈ પણ પ્રકારની ખામી નહીં હોય.
परंतु जो बे माती एक जो तमारी सामे एक अर्ध लाल बनेलू छे ने एक मां कोई उणप नथी आ परिस्थिति में पुरुष अथवा स्त्री बने माती एक जो थेलेसेमिया माइनोर माइनोर मीन्स परिवार आपने कहेवानुं के जेना रक्तकणनी साइज नानी होय अने ए मात्र परीक्षणथी ज खबर पड़े कोईनुं फेस जोवाथी खबर पड़े नहीं आवी ज्यारे बन्नेना लग्न थाय एमांथी बे माती एक जो थेलेसेमिया माइनर होय अने एना चार संतानो एटले के जो चार जो जो आप देखाय એમાં 50% એટલે કે બે થેલેસેમિયા માઇનોર ઉત્પન્ન થશે અને બે નોર્મલ ઉત્પન્ન થશે એટલે કે 50% થેલેસેમિયા માઇનોરનો જન્મ થાય બાળકનો જે વાહક બને ભવિષ્ય માટે અને બીજા બે નોર્મલ બાળકો જે સામાન્ય રીતે તંદુરસ્ત હોય એટલે કહેવાનો મતલબ એ છે કે બેમાંથી એક હોય તો થેલેસેમિયા મેજર રોગવાળા બાળકો જન્મતા નથી પણ હા થેલેસેમિયા માઇનોર વાળા બાળકો જન્મે પણ હવે જો બંને જો એ થેલેસેમિયા માઇનર હોય તો આપ જોઈ શકો છો કે આમાં બંને ઉણપ છે આ બંને છે ને અડધા લાલ છે જો બંને અને એના ચાર બાળકો જોશો તો બે બાળકો અડધા લાલ છે એક બાળક આખું લાલ છે આખું લાલ છે અને એક બાળક નોર્મલ છે એટલે આપને કહેવાનું કે બંને જો થેલેસેમિયા માઇનોર હોય તો બે બાળકો થેલેસેમિયા માઇનોર 50% એ વાહક બને એક બાળક આખું લાલ દેખાય છે એ થેલેસેમિયા મેજર રોગવાળું દેખાય અને એક બાળક નોર્મલ એટલે કે બંને જો થેલેસેમિયા માઇનોર હોય તો ચાર બાળકોમાંથી એક બાળકને થેલેસેમિયા મેજર વાળું બાળક જન્મે એ 25% શક્યતા પણ એમાં નક્કી નહોતું કે પહેલો બાળક નોર્મલ હોય ને બીજું થેલેસેમિયા માઇનોર હોય એવું બને કે પહેલું બાળક થેલેસેમિયા મેજરે જન્મી શકે નોર્મલ જ જન્મી શકે અને બીજું બાળક પણ થેલેસેમિયા મેજર બી જન્મી શકે આ મેજર બાળક શું છે શરૂઆતમાં થેલેસેમિયા મેજર બાળક નોર્મલ ત્યારે એની જન્મ થાય છે ત્યારે થોડા મહિના સુધી એ સ્વાભાવિક માતા તરફથી એને લોહી મેળવ્યું એને ફીટલ હિમોગ્લોબિન કહેવાય આ ફીટલ હેમોગ્લોબિન એ માતા તરફથી એને વારસામાં મળેલું હોય છે પરંતુ જેમ બાળક મોટું થાય એટલે 6 મહિનાનું આસપાસ થાય 18 મહિના આસપાસ એ બાળકમાં ખાસ પ્રકારના ચિહ્નો જોવા મળે બાળક ખાઈ પીએની ઉલટી કરી નાખે ફીકું પડતું જાય સૂવે નહીં આવી બધી કારણ કે બાળક બોલી શકવાનું તો છે નહીં પરંતુ આવી પરિસ્થિતિમાં આપણે ચિંતા થાય કે બાળક કેમ ખાતું નથી કેમ હોય છે એટલે તરત આપણે ડોક્ટર પાસે જઈએ ખાસ બાળકોના નિષ્ણાત પાસે જઈએ અને આપણે કહીએ કે અમારા બાળકને શું થયું છે તરત નિષ્ણાત ડોક્ટર એ મા બાપને બાળકની તપાસીને કહેશે કે આપ બંને થેલેસેમિયાના ટેસ્ટ કરાવ્યા ત્યારે મા બાપ કહેશે ના તો પહેલા બંનેના થેલેસેમિયા ટેસ્ટ કરાવે ટેસ્ટ કરાવીને એને ખબર પડે કે લોહીની અંદર એના કણો નાના છે એ ઉપરાંત A2 નામનું હેમોગ્લોબિનનું જે ટાઈપ છે એ એમાં થોડું વધારે હોય એટલે એને બીટા થેલેસેમિયા છે એવું પુરવાર થાય અને ત્યારે ડૉક્ટર કહેશે કે તમારા બાળકને થેલેસેમિયા છે તો તરત જ બંને પૂછશે કે હવે થેલેસેમિયા મેજર છે એટલે શું સાહેબ કરવાનું તો તરત ડૉક્ટર કહેશે કે થેલેસેમિયા મેજર છે હવે આ બાળક
એના શરીરમાં લોહી બનશે નહીં, જે બોન મેરોમાં રક્ત કણો બનવા જોઈએ એ બનશે નહીં, બનશે તો પણ ખાલી હશે. એટલે બાળક, મેં કહ્યું એ રીતે 6 થી 18 મહિનામાં એનો ખ્યાલ આવી જાય, પછી બાળકને બહારથી લોહી આપવું પડે. બહારથી લોહી એની ટેસ્ટિંગ કરી, કયા પ્રકારનું લોહી છે, પોઝિટિવ છે, નેગેટિવ, એ બી એ બી ઓ છે, એ બધી જાણકારી મેળવી અને નક્કી કરવામાં આવે કે આને લોહી ચડાવવાની જરૂર છે તો એ જ ગ્રુપનું, ને એ જ રીતે આરે પોઝિટિવ નેગેટિવ એની પણ જાણકારી મેળવીને એ જ લોહી ચડાવવું પડે. અને આ પ્રક્રિયા એને જ્યાં સુધી જીવાડવો હોય ત્યાં સુધી ચાલુ રાખવી પડે. એટલે તરત મા બાપને થશે આનો કોઈ સાહેબ ઉકેલ નહીં કે નહીં, કારણ કે હવે એના શરીરમાં લોહી બનશે નહીં એટલે બહારથી લોહી આપવું પડે. શરૂઆતમાં નાના બાળક હોય તો મહિને એક વાર, જેમ જેમ બાળક મોટું થાય તો 2 મહિનામાં 3 વાર, પછી બાળક મોટું થાય તો 2 મહિનામાં 4 વાર, એવી રીતે લોહી આપવું પડે. એટલે તરત મા બાપ પૂછશે કે આ લોહી મળી જાય અને આપણે ચડાવી દઈએ તો પણ પછી તો વાંધો નહીં ને? પછી એ વાંધો કઈ રીતે? કે બાળકના શરીરમાં આપણે જે લોહી ચડાવ્યું છે એની અંદર હિમોગ્લોબિન હોય, લાલ કણ, આપણે શરૂઆતમાં વાત થઈ, એમાંથી ગ્લોબિનનો નાશ થઈ જાય છે પણ હિમ એટલે કે લોહ તત્વ આયનનો નાશ થતો નથી. બાળકના શરીરની અંદર ધીરે ધીરે જેમ જેમ લોહી આપણે વધુ આપતા જઈએ તેમ તેમ એમાંથી આયન છૂટું પડી અને એ શરીરના કોઈ પણ ભાગની અંદર જમા થઈ શકે, લીવરની અંદર, યકૃતમાં, કોઈ વાર હૃદયમાં, કિડનીમાં. આવી રીતે વિશેષ જે આયન જમા થયું છે એ બાળકને નુકસાન પહોંચાડી શકે, એટલું જ નહીં પણ મૃત્યુ પણ કરાવી છે. એટલે કે થેલેસેમિયાવાળા બાળકનું શરૂઆતમાંથી થોડા વર્ષો પહેલાં માત્ર 8 થી 16 વર્ષ સુધીનું આયુષ્ય હતું, પણ હવે મેડિકલમાં થયેલા સંશોધનને ઘણી બધી સફળતા મળે છે. આજે તો ખાસ કરીને ને આવા બાળકો 30-32 વર્ષ સુધી પણ ખાસ ખ્યાલ રાખે તો એ જીવી શકે છે. પરંતુ આપને કહ્યું એ રીતે આ બાળકોને આખી જિંદગી લોહી આપવું પડે અને એની કાળજી રાખવી પડે. આપણે જે બાળકનો જન્મથી અને જે આનંદ હોય એ આનંદ આપણા મા બાપના ફેસ ઉપર ખીચાયેલો જાય અને ચિંતાના વાદળો એના ઉપર ઘેરાઈ જાય કે મને આવું બાળક કેમ થયું. પણ ડૉક્ટરે એને કહી જ દીધેલું કે તમે જ્યારે લગ્ન નહીં કર્યા, લગ્ન પહેલાં તમારા થેલેસેમિયા ટેસ્ટ કરાવવા બહુ જરૂરી હતા, એમાં તમે ચૂકી ગયા છો, એને કારણે આ બાળકને આ પ્રકારની ઉણપવાળું આપને ત્યાં જન્મ્યું છે. તો હવે આ બાળકને લોહી ચડાવવા સાથે સાથે વધારાના આયનને કઈ રીતે શરીરમાંથી કાઢવું એ બહુ અગત્યનું છે અને એ ખાસ કરીને થેલેસેમિયા મેજર બાળકો માટેનું જ હોય છે. શરૂઆતમાં આ બાળકનું વધુ આયન જમા થાય તો એ આયનને ડેસ્ફરલ નામના ઇન્જેક્શનો આપવા મળે. આ ડેસ્ફરલ નામનું ઇન્જેક્શન લગભગ 210 રૂપિયા આસપાસ, 200 ની આસપાસ, અને એ પણ ખાસ બાળકો નિષ્ણાત ડોક્ટરની હાજરીમાં જ એ ડેસ્પરોલ નામના ઇન્જેક્શનનો ઉપયોગ કરવો બહુ જરૂરી છે. શું કામ કે કંઈ પણ તકલીફ થાય તો તરત ડોક્ટર હોય તો એનું નિવારણ થઈ શકે. આ ડેસ્પરોલ ઇન્જેક્શન છે એ ખાસ પંપ દ્વારા આપવામાં આવે, સીધું ઇન્જેક્શન ડોક્ટર આપી શકતા નથી, ને આના માટેનું ખાસ પંપ આવે છે.
એ પંપ તમે આકૃતિમાં જોઈ શકશો. આ પંપ લગભગ 20,000 રૂપિયાનો આવે છે અને એ પંપની અંદર ડેસ્પોરલ નામનું ઇન્જેક્શન રાખવામાં આવે અને બાળકને એકવાર બ્લડ ચડાવ્યા પછી, ટ્રાન્સફ્યુઝન કર્યા પછી આવા 5 ડેસ્પોરલના ઇન્જેક્શન આપવા પડે, જે પંપ દ્વારા આપવું. આ પંપ બાળકની ચામડીની અંદર સોય રાખીને 5-7 કલાક સુધી બાળકને એમને રાખી, સોય પણ અંદર હોય એ રીતે ધીરે ધીરે ડેસ્પોરલનું ઇન્જેક્શન આપવું પડે છે. આવા 5 ઇન્જેક્શન લેવા પડે છે. આ જે 5 ઇન્જેક્શનો લીધા પછી જે વધારાનું આયન છે એ ડેસ્પોરલ સાથે સંયોજન પામી અને પેશાબ વાટે એ બાળકના શરીરમાંથી વધારાનું આયન નીકળી જાય, જેથી એને કોઈ ચિંતાનું કારણ રહે નહીં અને સેફ બની જાય. તમે આ જુઓ છો કે આ પીડા કેટલી હોય, કે આપણા જ બાળકને શરીરમાં 1-2 વર્ષનું હોય એને 5-7 કલાક શરીરની અંદર સોય રાખીને આપણે જોવું અને ઇન્જેક્શન લેતું હોય કેવી વેદના થાય. એ વેદનાનું મુખ્ય એક જ કારણ કે આપણે લગ્ન પહેલાં કાળજી ન રાખી, થેલેસેમિયાનો ટેસ્ટ ન કરાય. બીજું, આજે આ ઉપરાંત પણ નવા સંશોધનો થયેલા છે. આવી પીડાથી બચવા માટે 2 પ્રકારની દવા આવેલી ગોળી આપે છે, એક કેલ્ફર ને અનસુરા કરી. આ બંને ગોળીઓ છે એ બાળ નિષ્ણાત ડોક્ટરની સલાહ અને એના પ્રિસ્ક્રિપ્શનથી જ થેલેસેમિયા મેજર ગ્રસ્ત બાળકને મળે છે અને મા બાપને મળે છે. અને એ પણ જે ગોળીઓ લેવાની હોય છે એ ગોળી પણ એ નિષ્ણાત ડોક્ટરની જે સલાહ અનુસાર લેવાની હોય છે, કારણ કે ઘણીવાર એની આડઅસરો થઈ જાય, સોજા આવી જાય છે, ઘણી બધી ઘણાને તાસીર પ્રમાણે મુશ્કેલી પણ થાય. આથી આવા બાળકોને ખાસ કરીને કેલ્ફર અને એન્સુરા ટેબ્લેટ આપવામાં આવે છે. ઘણાને એ બહુ માફક આવી ગઈ છે, એટલે એને 5-7 કલાક ડેસ્પરેલથી પંપ દ્વારા જે આપવામાં આવ એની વેદનાથી એ બચી શકે છે. આ ગોળી પણ 30-40 રૂપિયાની એક, કેમ દિવસમાં કેટલી હોય એ ડૉક્ટર કહી શકે, 4 લેવી, 6 લેવી, 8 લેવી, એ જે પ્રમાણે એનો આયન ચેલેશન શરીરની અંદર થતું હોય જમા એના ઉપર આધાર રાખે છે. તો કહેવાનો મતલબ એ છે કે આવી બધી વેદનાઓ આ બાળકને જન્મ થતાં શરૂ થાય છે, એમ છતાં દરરોજ 1-1 દિવસે મૃત્યુ તરફ એની સફર ચાલુ હોય છે. આપણે કેલેન્ડરમાં 1-1 ચોકડી મારતી જવી પડે. મોત આવે એના કરતાં મોતનો અભિશાપ રાહ જોવી ને રોજ મોત તરફ જવું એ પીડા વધારે હોય છે. અને એ મા બાપને પણ ખ્યાલ છે અને એ પીડાથી વધારે એને સહન કરવું પડે છે. તો આ થેલેસેમિયા આપણે માઇનોર અને મેજર વિશેની બધી વાત કરી, પણ આપણા દેશમાં એ આવ્યો ક્યાંથી? વાત થઈ મેં શરૂઆતમાં કીધું કે ભૂમધ્ય સમુદ્રના દેશોમાં આ પ્રકારની ઉણપ હતી, પરંતુ એ આપણે પાછળનો ઇતિહાસ જોઈએ તો આપણા બધી ચઢાઈઓ ખૈબર ઘાટ, બોલનઘાટ, અફઘાનિસ્તાન તરફથી જ બધા યુરોપિયનો આવીને, અલેક્ઝાન્ડર ને આવા બધા આવીને ચઢાઈઓ કરતા. સંજોગ વસાતો એ લોકોની ચઢાઈઓ દરમિયાન ઘણા ત્યાં વસાહતો બની ગઈ. એવી રીતે એક સિવિલાઇઝેશન નવું જન્મ થયું જેમાં થેલેસેમિયા છે, એ વારસાગત છે. વારસાગત આ થેલેસેમિયા હોવાથી આપણા બધામાં વારસાગત રીતે આવી ગયું છે. અને એ વારસાગત આવી ગયેલું છે એમાં ખાસ કરીને આપણે જોઈએ તો શરૂઆતમાં એ બધા પાકિસ્તાનને, આ બોર્ડર રાજસ્થાનને, ગુજરાતને, એ બધા અને જ્યાં જ્યાં બંદરો હતા ત્યાં બધા આ બધા ભૂમધ્ય સમુદ્રના લોકો આવ્યા અને વૈસા
ત્યાં બધી આ સમસ્યા થઈ બંગાળ ને બધું. તો આપણે જોઈએ છીએ કે આ બધી વસ્તુઓ બની અને આટલું બધું બન્યું એની અંદર આ બધું બહુ અગત્યનું કે આ બધા બહારથી આવ્યા અને આપણે એક નવું સિવિલાઇઝેશન ઉત્પન્ન થયું અને એ નવા સિવિલાઇઝેશનને અનુસરીને આપણે ત્યાં આ રોગે દેખા દીધો. આ રોગનો જો આપણે આંકડાકીય રીતે જોઈએ તો આપણા દેશમાં એટલા બધા છે, ખાસ કરીને દર વર્ષે 26,000 બાળકો થેલેસેમિયા મેજર વાળા જન્મતા હોય વિશ્વમાં, એમાં 20,000 તો એશિયાની અંદર જન્મે છે. એમાં એ આપણા દેશમાં દર વર્ષે લગભગ 10,000 બાળકો જન્મે, અને એમાંય ગુજરાતની અંદર પણ આજે અત્યારે લગભગ આટલા જ 5,000 જેટલા આવા બાળકો છે. રાજકોટ જેવામાં 300 બાળકો જેટલા છે. તો વિચાર કરીએ કે આ બાળકોનો જન્મ થયો એના માટે જવાબદાર કોણ? બીજું, અમુક જ્ઞાતિઓમાં આ રોગનું પ્રમાણ વધુ હોય. દાખલા તરીકે આપણા ખાસ કરીને સૌરાષ્ટ્રનો અને દેશનો વિચાર કરીએ ગુજરાતનો, તો કહેવાય કે હલાઈ લોહાણામાં 17.2%, યહૂદીઓ ઇઝરાયલ ને એ બધું આપ જાણો છો, એમાંથી 13-15%, કચ્છી ભાનુશાળી, આપણે જાણીએ છીએ કચ્છી લોકો ખૂબ જ સાહસિક, ઘણા બધા આફ્રિકા દેશોમાં ને બધી જગ્યાએ વસવાટ કરેલા ને ત્યાંથી પરત આવેલ એવી કચ્છી લોહાણાઓ, સિંધી, સિંધ પ્રાંત પણ આપણે જાણીએ છીએ પાકિસ્તાનમાં ને અફઘાન ત્યાંથી બધી ચડાયો આવ્યો, લોહાણા શીખ લોકો, બોર્ડર લાઈન છે પંજાબની, સિંધી લોહાણા, સિંધી સિંધમાંથી આવેલા લોહાણા, આગા ખાન ખોજા લોકો, એટલે કે હલાઈ લોહાણામાં 17.2, યહૂદીઓમાં 13-15%, કચ્છી ભાડુત આનુસારીમાં 14.9, એટલે કે 15% આસપાસ, કચ્છી લોહાણામાં 10.7, સિંધીમાં 8.75, સામાન્ય લોહાણામાં 7.64, શીખ 6.3%, સિંધી લોહાણા 6.2, આગાખાનમાં 5.9, પંજાબના ખત્રી લોકો 5.2, જૈન લોકો 4.8, અને બંગાળી લોકો પણ આની અંદર આવી જાય છે, કારણ કે બંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ઘણા બધા આ બધા એવા. આ તમને આખી બધી ખ્યાલ આપ્યો, પણ ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રની અંદર જોઈએ તો જૈનમાં, લોહાણામાં, મુસલમાનમાં, કારણ કે મુસલમાનમાં મામા ભાઈના દીકરાના લગ્ન નજીક નજીક થતા હોય એવા, રાજપૂત કોમ્યુનિટીમાં, ઓબીસી અને બીસીની અંદર, સિંધી લોકોમાં, અન્ય જ્ઞાતિઓમાં થઈને પણ આ રોગ વ્યાપક પ્રમાણમાં આજે જોવા મળે છે. આ થેલેસેમિયા મેજરનું એક જ કારણ છે કે સગાઈ સગપણ પહેલાં આનું પરીક્ષણ કરાવવું જોઈએ. આપણે અહીંયા કુંડળીઓ મેળવાય, ગ્રહો મેળવાય, પણ આ ખાસ મેળવાતું નથી, એને કારણે આવા બાળકનો જન્મ થાય છે. રાજકોટમાં હું છેલ્લા 35 વર્ષથી આ સાથે સંકળાયેલો છું. મને ખ્યાલ છે કે 1983ની અંદર રાજકોટના વોલન્ટરી બ્લડ બેંકના ચંદ્રકાંતભાઈ અને શશીભાઈ એ લોકોએ જ્યારે આ બેંકની સ્થાપના કરી ત્યારે શરૂઆતના 2-3 વર્ષમાં આવા બાળકો 4-5 આવેલ, ત્યારે એણે વિચાર કર્યો કે આ કઈ જાતની તકલીફવાળા બાળકો. ધીરે ધીરે ખ્યાલ આવ્યો, અમારી સાથે ચર્ચા અભ્યાસ થયો, એનાથી ખબર પડી ખાતો થેલેસેમિયા છે. અને આ થેલેસેમિયા આવવાનું કારણ એ જ મેં શરૂઆતમાં જ કીધું કે વારસાગત થેલેસેમિયા છે. વારસાગત એ રીતે છે કે થેલેસેમિયા માઇનોર હોય
એટલે કે એના લાલકણ નાના હોય અને હિમોગ્લોબિન A2નું પ્રમાણ વધારે હોય, તો આવા કેલેસેમિયાવાળા બીટા કેલેસેમિયાવાળાનું પ્રમાણ આપણી વધુ છે. એ થેલેસેમિયા મેજર બાળક જન્મવા માટેના વાહકો છે. તો જેમ અત્યારના કોરોના છે ને, આપણે એની ચિંતા કરીએ કે એની ચેઇનને કઈ રીતે ખાળવી, કારણ કે 14 દિવસની જે સાયકલ હોય એમાં કઈ રીતે એનો એવી રીતે લોકડાઉન કે એડજસ્ટ કરીએ જેથી કરીને ચેઇન તૂટે તો એની કોરોનાથી અસરકારકતા જે અત્યારના જોવા મળે એ ઘટી જાય. આવી જ રીતે જો થેલેસેમિયા મેજર બાળકને જન્મ, કારણ કે એક બાળકને 20 વર્ષ સુધી જીવિત રાખવું હોય તો લગભગ 22 લાખનો ખર્ચો થાય. સામાન્ય માણસને દર મહિને 3-4 હજાર રૂપિયાથી વધુ ખર્ચ થાય લોહીનો ખર્ચ થાય, એ ઉપરાંત બધા એના માટેના ઇન્જેક્શનો ટેબ્લેટો એનો ખર્ચ થાય. તો આ બધા ખર્ચ જોઈએ તો આવું એક બાળક 20 વર્ષનું થાય તો એટલો બધો ખર્ચ આવે, છતાં એ બાળકનું મૃત્યુ નિશ્ચિત છે તો એના કુટુંબને કેટલું બધું સહન કરવું પડે આર્થિક રીતે, માનસિક રીતે, સામાજિક રીતે. સામાજિક રીતે આર્થિકની તો વાત બરાબર છે, પણ સામાજિક એને સહન કરવું પડે. શરૂઆતમાં આપણા સૌરાષ્ટ્રમાં એવી માન્યતા હતી કે જેને ઘરે આવું થેલેસેમિયા મેજર બાળક જન્મે એમાં પતિ પત્નીમાંથી પત્ની જ ને જવાબદાર ગણવામાં આવે, કે હાસ્યાસ્પદ હતું. અને એને સમાજ એ રીતે જોતો, એને કારણે તમે થેલેસેમિયાનો સૌરાષ્ટ્રનો પહેલાંનો ઇતિહાસ તપાસશો તો ઘણા બધી આત્મહત્યાઓ તેને કારણે થઈ. જેમ જેમ માણસની સમજ અને જાગૃતતા આવી, જુદી જુદી સંસ્થાઓ આ માટે કાર્યક્રમ કર્યો, એને કારણે આજે થેલેસેમિયા માટે કહેવાય છે કે પતિ પત્ની બે સરખા જ જવાબદાર છે. માત્ર પત્ની નથી ને માત્ર પતિ નથી, બંને સરખે ભાગે જવાબદાર. એટલે આવું જ્યારથી જાણવા મળ્યું ત્યારથી આવું સામાજિક ધોરણે સુધારો આવ્યો ને આત્મહત્યાઓ એટલે. છતાં પણ આજે જેને ઘરે આવું બાળક જન્મે છે એના મા બાપને પૂછો તેની વ્યથાનો ખ્યાલ આવે. એનો બાળક થેલેસેમિયા મેજર એ રમી શકતો નથી, બીજાની ગણે જેમ ખેલકૂદ ને બધેમાં ભાગ લે, કારણ કે એના શરીરમાં લોહી બનતું થાકી જાય, ઘણું બધું સહન કરવાનું. એટલે બીજા ખાઈ શકે, ફ્રૂટ ખાઈને ખાઈ શકે, અને આનો ખોરાક જ લોહી, એને લોહી આપો, બીજોનું આપો, ત્યારે જ જીવન જીવી શકે. એથી એ બાળકને એવી રીતે જોવામાં આવે અને સમાજે એના બાળકના મા બાપને એ રીતે જુએ, જાણે દયા આવતી હોય એવી રીતે. પણ આ બાળકોમાં સમૃદ્ધ હોય છે, બાળકને લોહી ચડાવ્યા પછી એ બાળકમાં કોઈ કમી રહેતી નથી, બાળકો ખૂબ ઇન્ટેલિજન્ટ. આપ જે તમને મને કહેતા આનંદ થાય કે રાજકોટની અંદર માતૃ મંદિર કોલેજ છે એના પ્રિન્સિપાલ રવિ ધાનણ આજે 30 વર્ષના છે, થેલેસેમિયા મેજર છે, પ્રિન્સિપાલ છે, PhD છે, અભ્યાસમાં પણ નિપુણ હોય છે. કારણ કે કુદરતે એક વ્યવસ્થા રાખી છે, એક વ્યવસ્થા નબળી હોય તો બીજી એનાથી પણ ઘણી સબળ હોય, કે પોતાનું વ્યક્તિત્વ છે. એ રાજકોટની અંદર થેલેસેમિયાના બાળકો છે એ ફોટોગ્રાફીમાં આગળ વધ્યા છે ઘણા બધા. અને આ થેલેસેમિયા બાળકને મદદરૂપ થવા માટે રાજકોટની અંદર, અમદાવાદની અંદર એવી ઘણી બધી સંસ્થાઓ છે. અમદાવાદના સિવિલ હોસ્પિટલ પાસે એક ખાસ એક ટ્રસ્ટ બનાવ્યું, જલારામ અભ્યુદય યોગેશભાઈ લાખાણી સાહેબ, એ મોટા વકીલ છે અને લોહાણા કોમ્યુનિટી એક વખતના એ પ્રમુખ હતા વિશ્વ પરિષદ, એણે આખું એક ભવન બનાવ્યું ત્યાં સગવડતા છે સિવિલ હોસ્પિટલના કેમ્પસ, એ બાળકને લોહી ચડાવવાની સગવડતા, એને મા બાપથી આવે એને નાસ્તો આપવાની વ્યવસ્થા. એવી જ રીતે રાજકોટની અંદર પણ વિદ્યાનગર મેઇન રોડ ઉપર જે શેરી નંબર 5ના ખૂણા ઉપર જે મકાન છે ત્યાં પણ આવું એક
થેલેસેમિયા ને મદદરૂપ થાય એવું ડોક્ટર રવિ દાનાણીએ આવું એક ઊભી સંસ્થા કરી છે. અમે બધા સાથે સંકળાયેલા છીએ. આ ઉપરાંત આની પાછળ ઘણા બધી કોમ્યુનિટીના માણસોએ ખૂબ કામ કર્યું છે. રાજકોટની અંદર ખાસ કરીને આપણે જોઈએ તો વિવેકાનંદ યુથ ક્લબના મુકેશભાઈ દોશી, હસમુખભાઈ રાજ, અનુપમભાઈ દોશી, મિત્તલભાઈ ખેતાણી, ભૂપેનભાઈ મોદી એવા ઘણા બધા લોકો છે કે જે આ સમાજને આવા બાળકો માટે ખૂબ મદદરૂપ થાય છે. આવા બાળકોને આપની હૂફ અને લોહીની જરૂર છે. તો લોહી માટેની પણ એક વ્યવસ્થા આપણે વિચારવી પડે, કારણ કે આ બાળકોને રાજકોટમાં 300 બાળકો છે. આજે ઉદાહરણ લઈએ તો એને લગભગ સરેરાશ એક બાળક, બે બાળક, 3 બાળકને હરરોજ લોહીની જરૂર. આપણે જાણીએ કે લોહી કોઈ સિન્થેટિક રીતે બની શકતું નથી, નહીં તો બનાવી લીધું હોય આપ. એ લોહી માત્ર રક્તદાનના કેમ્પો અને યુવાનો જે બ્લડ ડોનેશન કરી શકતા હોય એવા સક્ષમ લોકો જ આ રક્તદાન કરે તો જ આ લોકોને લોહી મળે. એટલું જ નહીં પણ રક્તદાન કરવાથી સગર્ભા મહિલાઓને, અકસ્માત તેઓને તાત્કાલિક જરૂર હોય એને, આવા બધાને એક તમારી રક્તદાન આપ કરવાથી એક નવી જિંદગીને તમે પ્રોત્સાહન આપો, દીપ જલાવો છો એવું કહીએ તો ચાલે જિંદગીને. બીજા દાનો કરતાં આ રક્તદાન છે એ શ્રેષ્ઠ દાન છે, કારણ કે એનાથી આપણે બીજું કંઈ ન કરી શકીએ સમાજ માટે, તો રક્તદાન કરી શકાય. અને રક્તદાનથી એના જીવનને પ્રફુલ્લિત, જેને જરૂર છે એનું જીવન બદલાઈ જાય. તો કહેવાનો મતલબ છે કે રક્તદાનથી જ આ શક્ય થાય. અને રક્તદાન છે એ કોણ કરી શકે કે 18 થી 95 વર્ષના દરેક યુવાનો આ કરી શકે. આપણે જાણીએ છીએ કે છાપામાં બહુ આવતો હોય રક્તદાન કેમ્પો, બહુ જરૂરી છે સમાજમાં, કારણ કે થેલેસેમિયા વાળા બાળકોને એક લોહી જો આપીએ તો જ એનું જીવન છે, નહીં તો મૃત પામે. એટલે લોહી છે બહુ આવશ્યક છે. તો મારી એક અપીલ છે યુવાનોને કે આપ 18 થી 95 વર્ષ આપ લોહી દર 3 મહિને આપ લોહી આપી શકો છો, બીજાને નવું જીવન આપી શકો છો. આપણા શરીરમાં કુદરતી એક વ્યવસ્થા રાખી જાય કે RBC એટલે કે રેડ બ્લડ સેલ નાશ થાય, નાશ 120 દિવસે થાય, તરત પાછા બનવાનું શરૂ થઈ જાય. અને રક્તદાન કરવાથી ઘણીવાર સ્વાસ્થ્ય પણ સારું રહે છે એવું પણ ઘણા તજજ્ઞો કહે છે. અને એ વાત પણ સાચી છે, ફ્રેશ રહેવાય છે. આપણે નવાઈ લાગશે કે આ બધા શા માટે રક્તદાનને પ્રોત્સાહિત કરવું જોઈએ. કોરોના કાળમાં પણ એક નવી સમસ્યા આપી છે કે કોરોનાની રસી લીધા બાદ, વેક્સિન લીધા બાદ બ્લડ આપી શકાય, જરૂર આપી શકાય, પણ એના માટે વેક્સિન લીધા પછી 14 થી 20 દિવસ પછી આપ રક્તદાન આપી શકો છો એવા તજજ્ઞ ડૉક્ટરનું કહેવું છે કે જેથી કરીને એક રક્તદાન છે એ મળી શકે. માત્ર થેલેસેમિયા બાળકો માટેની આજે ઘણા બધા અકસ્માતો થાય. સગર્ભા સ્ત્રીઓને ઘણીવાર પ્રસૂતિ સમયે આખી જરૂર હોય છે કે જેની સાથે 2 જીવન સંકળાયેલા હોય એમને પણ નવું જીવન આપી શકાય છે. તો દરેક સમાજે રક્તદાન કરવું જોઈએ. સમાજ વાઇઝ ઘણીવાર ઘણાની માજનવાળીઓ હોય ને ઘણા પ્રસંગો ઉપર હું તો ખાસ આવો આગ્રહ રાખું છું કે આપણો જન્મદિવસ હોય ત્યારે આપણે બીજું કંઈ ન કરીએ પણ એકવાર રક્તદાન કરીએ. બહેનો કરી શકે, ભાઈઓ કરી શકે, આપણો જન્મદિન હોય, આપણા મેરેજની તારીખ હોય. આપણે સમાજમાં ઉદાહરણ એક બનાવવાનું છે. ઉપરાંત જ્યારે સારા પ્રસંગો હોય તો બાજુમાં આપણે રક્તદાન કેમ્પ રાખી શકીએ. તો આ રીતે આપણે રક્તદાનને પ્રોત્સાહન આપવું જોઈએ. બીજી એક વાત ખાસ થેલેસેમિયા મેજર બાળકો માટે કરવાની છે એ છે કે માત્ર
લોહી ચડાવવાથી કે આયન કાઢવાથી સમસ્યા પૂરી થઈ જતી નથી, પરંતુ થોડા થોડા સમયે અંતરે એને અમુક અમુક ટેસ્ટ કરાવવો પડે. એમાં ખાસ કરીને લીવરના ટેસ્ટ કરાવવા પડે, ફેરેટીન કેટલું છે એનું કરાવવું પડે, એ ઉપરાંત સીરમ કેલ્શિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ થાઇરોઇડ એના બધા પણ ઘણીવાર કરવું પડે, ઘણીવાર ડાયાબિટીસના ટેસ્ટ પણ કરાવવા પડે. આમ જેમ જેમ બાળક મોટું થાય તો શરૂઆતમાં પહેલે મહિને ત્રીજે મહિને પછી 10 વર્ષનું થાય તો એ પછી 10 વર્ષ પછી એવા ક્યાં ક્યાં પગલાં લેવા જેથી કરીને એ બાળકને સારા રીતે જીવન જીવી શકે. જો આવા બધા પરીક્ષણ કરાવીને કરી શકીએ તો આપણે ઘણું કરી શકાય છે. બીજી વસ્તુ એ છે, એક દાખલો શરૂઆતમાં હતો કે જ્યારે આપણા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કનુભાઈ માવાણી કરીને ડૉક્ટર હતા અને એમણે એ સમયે કોલેજની અંદર પરીક્ષા આપ્યો યુનિવર્સિટીમાં તો થેલેસેમિયા સર્ટિફિકેટ જોઈએ એવો એક નિયમ, એને કારણે એ વર્ષમાં એના ગાળાની અંદર આપણે યુવાનોના 1,10,000 ટેસ્ટ કરેલા એનું હું સાક્ષી છું. એ સમયે હું એ સાથે જોડાયેલો, દરેક કોલેજમાં 130 કોલેજની અંદર વ્યાખ્યાન માળાઓ લઈ અને લોકોને વિદ્યાર્થીઓને સમજાવ્યું કે આ શું છે થેલેસેમિયા. અને મને કહેતા આનંદ થાય છે કે વિદ્યાર્થીઓએ આ વાત ઝીલી લીધી અને થેલેસેમિયા થશે. બીજી વસ્તુ, આ થેલેસેમિયા અટકાવવા માટે જુદી જુદી જ્ઞાતિના તજજ્ઞોને મળીને એવા પણ પ્રયાસ કર્યા કે જ્યારે સગાઈ સગપણ થાય ત્યારે એકબીજાના બાયોડેટા આપલે થતી હોય એની અંદર થેલેસેમિયાનું પરીક્ષણનું સર્ટિફિકેટ પરીક્ષણનું જે આવતું હોય એ જોડવાની વાત કરી. બંને દીકરીએ અથવા દીકરાએ બંનેએ થેલેસેમિયા ટેસ્ટ કરવાનો. એ ઉપરાંત પણ જે જે ખાસ કરીને મેરેજ બ્યુરો ચલાવતા હોય એવા બધા લોકોને પણ વિનંતી કરી કે આપ મેરેજ બ્યુરોમાં એની જ અરજી સ્વીકારો કે જેને આવા બધા પરીક્ષણો કરાવ્યા. એનાથી પણ આગળ જઈને વિવિધ જ્ઞાતિઓના વાડીઓમાં જઈને એના મહાજનોને વિનંતી કરી કે આપ તમારી આ મહાજનવાળી કે લગ્ન પ્રસંગે પાર્ટી પ્લોટ હોય તો એના સંચાલકોને વિનંતી કરી કે બને તો અમને આ અમારી જાગૃત અભિયાનની અંદર આપનો ટેકો મળે, સહયોગ મળે, એના માટે આપ પણ જો થેલેસેમિયાના પરીક્ષણવાળા સર્ટિફિકેટ જેને આપે એને જ તમે વાડી અને પ્લોટ બુક કરો તો એનાથી પણ ને જાગૃત આવશે. મને કહેતા ગૌરવ થાય કે આજે ઘણી બધી જ્ઞાતિઓએ એવું જ્યારે લગ્ન માટે કે વાડીઓ ભારે રાખતા હોય ત્યારે આવા પ્રકારના સર્ટિફિકેટ માગે છે. કરીને જામનગરમાં ભાનુશાળી, લોહાણા જ્ઞાતિમાં રાજકોટની બધી મહાજનવાળી અને સમગ્ર લોહાણા મહાજનવાળી ગુજરાતની અંદર અને દેશમાં આ રીતે એક તૈયાર થઈ ગઈ છે કે આપણે જાગૃત થવું, આપણી જ્ઞાતિની અંદર જો આપણા થેલેસેમિયા મેજરના કેસ ઘટતા હોય તો અટકાવવા એ મોટું કાર્ય છે. ઘણીવાર એક મોટી સમસ્યા મા બાપને થતી હોય કે આખી સમસ્યાનું નિવારણ કરવું હોય તો શું, એના માટેના પણ રસ્તા છે. એક મેડિકલની અંદર અત્યારે 2 પદ્ધતિઓ કામ કરી રહી છે. એક પદ્ધતિ છે બોન મેરો ટ્રાન્સફ્યુઝન. આ મોટા મોટા શહેરોમાં ખાસ કરીને વેલોર, મુંબઈ, કલકત્તા, અમદાવાદ, બેંગ્લોર એવા બધા શહેરોની અંદર બોન મેરો ટ્રાન્સફ્યુઝનની આજે સવલતો વહેંચી છે. પણ મુખ્ય વસ્તુ બોન મેરો ટ્રાન્સફ્યુઝનમાં એ છે કે કોનો બોન મેરો લેવો. આ જો નાનું બાળક હોય એના બોન મેરો સાથે કોઈ પણ એક વ્યક્તિનું જ્યારે બોન મેરો મેચ થતું હોય સંપૂર્ણપણે
તો જે કરી શકાય, અને એનો ખર્ચ છે એ લગભગ 20-25 લાખ જેટલો થાય છે. તમે આજે વિચાર કરો કે એક આ બોન મેરો માટે 20-25 લાખ માટે, આપ ઘણી વાર છાપામાં જોતા હશો એવા બાળકો માટે વિજ્ઞપ્તિ આપી હોય કે તમે અમારા બેંક એકાઉન્ટમાં જમા કરો, અમારે આ બાળકને બોન મેરો કરાવવો. આ બોન મેરો છે એ જેનો મેદ થતો હોય એના શરીરમાંથી લઈ અને થેલેસેમિયા મેજર બાળકના શરીરના બોન મેરોમાંનું રોપણ કરવામાં, જેથી કરીને એમાં આરબીસી બનતા થઈ જાય. જો એ બોન મેરો ટેકઅપ કરી લે તેને પછી લોહી ચડાવવાની જરૂર નથી, પણ જેમ જેમ બાળક મોટું થાય છે તેમ તેમ આ બોન મેરો જે ટ્રીટમેન્ટ છે એનો જે આપણે જોઈએ સારા થવાનો એ રેશિયો ઓછો થતો જાય છે. નાની ઉંમરે બોન મેરો એ થાય એનો સફળતાનો રેશિયો વધારે હોય છે. એટલે કે બોન મેરો છે એ બહુ ખર્ચાળ છે, અતિ ખર્ચાળ છે. એના માટે સમાજે કાં જવાબદારી લેવી પડે. ગુજરાત સરકાર લગભગ 8 લાખ રૂપિયા જેટલી સહાય બોન મેરો માટે આપે છે, એટલે પણ આ સહાય પૂરતી નથી. કારણ કે ઘણી, મેં કહ્યું એ રીતે, 20-25 લાખ છતાંય બાળકને બોન મેરો કર્યા પછી 2 વર્ષ સાચવી રાખવું પડે. જાણે નાનું બાળક જન્મમાં કેમ પેટીમાં રાખવાનું, એવી રીતે ઘરમાં સાચવવું પડે કે જેથી કરીને એને બહારના કોઈ પણ વાયરસની અસર ન થાય, નહીં તો એનું તરત મૃત્યુ થઈ જાય. એટલે સૌથી વધારે એમ કહેવાય છે કે ઇટાલીની અંદર સૌથી સફળ રહેશે વધારે, પણ એ 50-60 લાખનો ખર્ચો. કારણ કે એ બધા રાષ્ટ્રો ભૂમધ્ય સમુદ્રના દેશોમાં પણ થેલેસેમિયા મેજર એક સમસ્યા છે. બીજી ટ્રીટમેન્ટ છે સ્ટેમ સેલ. આપણા શરીરની અંદર ખાસ પ્રકારની સ્ટેમ સેલ હોય છે. એ આપણે જ્યારે બાળક જન્મ થાય એટલે ઝાડ હોય, નાળની અંદર રહેલું પ્રવાહી, એ પ્રવાહીની અંદર આ સ્ટેમ સેલ હોય છે. આ સ્ટેમ સેલની જો ટ્રીટમેન્ટથી પણ એ પણ ખૂબ ખર્ચાળ છે. સ્ટેમ સેલ પણ એ કલકત્તાની અંદર ને થાય છે, એકાદ પ્રયોગમાં સફળતા એ થઈ છે, પણ એમાં સફળતાનો રેશિયો થોડો ઓછો છે. એટલે કહેવાનો મતલબ, પણ એ એક ટ્રીટમેન્ટ છે કે સ્ટેમ સેલ છે, એ સ્ટેમ સેલની જો એ માં એની ટ્રીટમેન્ટ આપવામાં આવે, એટલે તો આજે ઘણીવાર ગર્ભનાળને સાચવવાની બેંકો શરૂ થઈ છે, જેથી કરીને એ બાળકને ભવિષ્યમાં કોઈ પણ રોગ થાય તો એને ગર્ભનાળનું પ્રવાહી કોલ્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝ થાય છે, એને સાચવી રખાય, અને જરૂર પડે તો એમાંથી એ સ્ટેમ સેલની ટ્રીટમેન્ટ છે એ આપી શકાય. ત્રીજું એક આશાનું કિરણ એવું છે કે જીનેટિક એન્જિનિયરિંગનું છે. આપણે જાણીએ છીએ કે માતા પિતા માનવ જીવનમાં 46 રંગસૂત્ર એટલે કે 23 જોડી હોય. 23 જોડીમાંથી એક જોડી એવી હોય કે જે જેન્ડર નક્કી કરે, દીકરી છે કે દીકરો છે. પણ 21 ને એવી કોઈક જોડી છે કે જેની અંદર જો એ અદલી બદલી કરી શકાય તો એ જીનેટિકથી રીતે એ જીન બદલાવી શકાય, તો ખોટવાળું જીન છે એ બહાર કાઢી અને એક નવું જીન છે એ રોપણ કરવામાં આવે, તો પણ હવેની કદાચ પદ્ધતિ, આ પદ્ધતિથી કેન્સર ને એવા જેવા દર્દો છે એને નાબૂદ કરવામાં સફળતા મળે તો આપણે નવાઈ નહીં કહેવાય. પરંતુ એટલું ચોક્કસ છે કે થેલેસેમિયા આ રોગ છે એ આનુવંશિક છે. આનુવંશિક રોગને માત્ર જાગૃતિ અભિયાનથી જ દૂર થઈ શકે, અને બીજા પરીક્ષણો આપ જીવનમાં ઘણા કરાવતા હો, પણ લગ્ન પહેલાં માત્ર આ એક જ પરીક્ષણ છે જે તમારું જીવન સુખમય, સરળમય અને આનંદમય બનાવી શકે. તમને નવાઈ લાગશે. લોક આપણે જાણીએ છીએ અમિતાભ બચ્ચનને, એ પણ આમાં એમ્બેસેડર છે, એ પોતે થેલેસેમિયા
માઇનોર છે, સદનસીબે જયા બચ્ચન જી નથી, અભિષેક થેલેસેમિયા માઇનોર કદાચ હોય, શક્ય બને. પણ કહેવાનો મતલબ એ છે કે અત્યારના એમણે ખાસ એક વિજ્ઞપ્તિ પણ બહાર પાડેલી કે આપ બધા થેલેસેમિયા મેજર બાળકો ન જન્મે એની જાગૃતિ માટે સગાઈ સગપણ પહેલાં આનું પરીક્ષણ કરાવવું પડે. ઘણીવાર 3 વર્ષનું બાળક જ્યારે બોલતું થઈ જાય ને ત્યારે મા બાપને એક આવો સવાલ કરે, આ સવાલ એ છે કે આમાં મારો શું વાંક છે, આ બાળકે શું એવા કર્મો કર્યા કે આવીને જ એને થેલેસેમિયા મેજર જન્મ થયો, એના શરીરમાં લોહી ન બને એવા એક બાળકનો વ્યથિત પત્ર છે. વ્યથિત આપ જોઈ શકો, આ એક જોઈ શકશો આપ, ખૂબ જ આ બાળકની વ્યથા છે જે મેજર રોગથી પીડાય છે. એ જ્યારે બોલતો થયો ત્યારે એને ખબર પડી મને થેલેસેમિયા મેજર છે, પછી એના મનમાં થાય છે કે આ શું કામ, ત્યારે એને ખબર પડી કે મારા મા બાપે સગાઈ સગપણ સગપણ પહેલા આ પરીક્ષણો કરાવ્યા. આ પછી કે આ કેટલે અંશે આ બાળકની ગુનો નથી ને એના જન્મથી હોય, માણસ બાળક આવે ને આનંદ અને એનું જીવન સફળ થતું, પણ આવું બાળક જન્મતા મા બાપને અને બાળકને બેને પીડામય બને. એટલા માટે આજનો દિવસ સમગ્ર વિશ્વમાં થેલેસેમિયા મેજર દિવસ તરીકે ઉજવાય છે. આ થેલેસેમિયાનું ખાસ મોટા મોટું રિસર્ચ સેન્ટર સાયપ્રસમાં આવેલું. 1984-85માં સાયપ્રસમાં આટલા બધા થેલેસેમિયા મેજર બાળકોને જન્મ અને મૃત્યુ થતા હતા ત્યારે તેના પ્રમુખે એક આદેશ બહાર પાડેલો કે હવે જ્યારે નવું બાળક કોઈ જન્મશે થેલેસેમિયા મેજર વાળું તો એનો લગ્ન કરાવનાર પાદરી હોય કે મુલા, કારણ કે ત્યાં 2 પ્રકારની વસ્તુ મુસ્લિમ અને ક્રિશ્ચન, તો અથવા પાદરી કે મુલાને ફાંસીની સજા દેવામાં આવશે. 1985 પછી આવા નિયમો આવતો સાયપ્રસ આજે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ મેજર બાળક ધરાવતું રાષ્ટ્ર હતું એ સંપૂર્ણ મુક્ત બની ગયું. આપણે ત્યાં લોકશાહી છે, આપણે આવો આદેશ ન કરી શકીએ, પરંતુ આપણે શિક્ષિત સમાજનું એક અંગ હોવાને નાતે મનુષ્ય જન્મ આપ્યો છે, આપણે બીજા કરતા વિચાર શક્તિ આપી છે, આ બધા કારણો લઈને આપણે સજાગ રહીએ, જાગૃત રહીએ, જેમ અત્યારે કોરોના સામે લડી રહ્યા છે એવી જ રીતે ભવિષ્યમાં આવા બાળકો જન્મ ન થાય સગાઈ સગપણ પહેલાં ટેસ્ટ કરાવીએ. બીજી ઘણી વસ્તુ એવી છે કે આવા જ્યારે ફરિયાદ લોકોની હોય છે યુવક યુવતીઓની કે માઇનોર હોય તો અમને કોઈ પસંદ નથી કરી શકતું, એમ કહીએ કે અમે માઇનોર છીએ તો એને ખબર ન હોય શું છે, એ મને પણ અનુભવ છે. ઘણીવાર અમારા પાસે આવે ફોન આવે અમે સમજાવીએ કે માઇનોરી કોઈ રોગ નથી, સમજી લેજો. હજી પણ આપને વિનંતી કે માઇનોરી એક તાસીર છે, ઘણાને લીંબુ રાતના ન ફાવે, ઘણાને રાતના બુરા અને છાસ ન ફાવે, જેમ તાસીર છે એલર્જીક હોય એવી જ રીતે એક ટ્રેટ કહેવાય છે અને થેલેસેમિયા એક જાતની તાસીર હોય છે. કોઈ ગભરાવાની જરૂર નથી, આપણે તો માત્ર ચેન તોડવાની વાત છે. એટલા માટે બને ત્યાં સુધી આપણે થેલેસેમિયાનું પરીક્ષણ કરાવી અને આપણે જો સગાઈ સગપણ કરીએ તો મને લાગે આવા બાળકોને આપણે સમાજની અંદર આવતા અટકાવી શકીએ અને સ્વસ્થ અને સારું ભારતનું નિર્માણ થાય, એ કુટુંબને પણ આનંદ થાય બાળક જન્મનો એ રીતે. અને આવા બાળકો માટે અત્યારે આપણા પાસે એક જ રસ્તો છે કે સામાજિક સંસ્થાઓ આવા બાળકને મદદ કરે, એના વિવિધ એજ્યુકેશનમાં છે, એના આર્થિક રીતે શારીરિક રીતે ઉપરાંત
કઈ નહીં તો રક્તદાન કરીને પણ આપણે આવા બાળકોને બચાવી શકીએ છીએ. અને એને પણ કુદરતે જીવન આપ્યું છે તો જીવનનો અધિકાર જીવવાનો આપીએ એવી આજના દિવસે આપ સર્વેને અપીલ છે. અને આના માટે આપને કોઈ બી હોય તો લોકવિજ્ઞાન કેન્દ્ર, મારું નામ ડૉક્ટર રમેશભાઈ ભાયણી, અમારો તમે સંપર્ક કરી શકશો રાજકોટની અંદર. એ ઉપરાંત સનશાઇન સ્કૂલની અંદર રાજકોટમાં ડૉક્ટર દેવાણી સાહેબ છે અને વિદ્યાનગર મેઇન રોડ ઉપર ખાસ સંસ્થાનું કાર્યાલય છે થેલેસેમિયાનું. તો આપને કોઈ પણ આને લગતી સમસ્યા હોય ને ઉકેલ મેળવો અમે કાયમ તત્પર રહેશું. આપ સર્વે ખૂબ ખૂબ નમસ્કાર. જય વિજ્ઞાન.